હેલો ફૂડી વેલકમ બેક ટુ માય ચેનલ આજે આપણે રેસ્ટોરન્ટમાં મળતી હોય તે રીતની ટેસ્ટી દાળ પાલક બનાવીશું અહીં આપણે અલગ અલગ પ્રકારની દાળ અને પાલકનો ઉપયોગ કરીશું તેથી ખૂબ જ હેલ્ધી બનશે તમે પણ જરૂરથી ટ્રાય કરજો રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર કરજો આવી નવી નવી રેસિપી જોવા માટે ધ ગોલ્ડન સેફ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો ચાલો આપણે દાળ પાલક બનાવવા માટે શું સામગ્રી જોઈશે તે જોઈ લઈએ પાલક દાળમાં અહીં આપણે મસૂર દાળ તુવેર દાળ અને ચણાની દાળ લીધી છે તમારે અહીં કોઈ બીજી દાળ લેવી હોય તો પણ લઈ શકો બારીક સમારેલી ડુંગળી હિંગ ગરમ મસાલો લસણ હળદર જીરું કાશ્મીરી લાલ મરચું પાવડર જીરું ગોળ વઘાર માટેના સૂકા લાલ મરચાં ક્રશ કરેલા આદુ મરચાં લીંબુ બારીક સમારેલા ટામેટા લીલા ધાણા મીઠું પાણી અને ઘી તો ચાલો આપણે દાળ પાલક કેવી રીતે બનાવાય તે જોઈ લઈએ એક બાઉલમાં અડધો કપ જેટલી ચણાની દાળ એડ કરીશું તેમાં પાણી એડ કરી તેને આપણે એક કલાક સુધી પલળવા દઈશું આપણે જે દાળ પલાળી હતી તે પણ સરસ ફૂલી ગઈ છે તેનું પાણી નીતારી તેને આપણે કૂકરમાં એડ કરી લઈએ વન ફોર્થ કપ જેટલી તુવેર દાળ એડ કરીશું વન ફોર્થ કપ જેટલી મસૂર મસૂરદાળ એડ કરીશું દાળ એડ કરવી ઓપ્શનલ છે તેના વગર પણ તમે બનાવી શકો આ ઉપરાંત અન્ય દાળને પણ તમે એડ કરી શકો છો પાણી એડ કરી તેને આપણે બેથી ત્રણ વખત ધોઈ લઈશું ધોઈ લીધા બાદ તેમાં આપણે ચાર કપ જેટલું પાણી એડ કરીશું વન ટીસ્પૂન જેટલી હળદર એડ કરી લઈએ દાળના ભાગનું મીઠું એડ કરીશું ઢાંકણ ઢાંકી ત્રણથી ચાર વિસલ વાગે ત્યાં સુધી તેને આપણે ચઢવા દઈશું ગેસની ફ્લેમ તમારે અહીં મીડિયમ રાખવાની બીજી તરફ આપણે પાલકને બ્લાન્ચ કરી લઈએ પાલકને બ્લાન્ચ કરવા માટે એક વાસણમાં ચાર કપ જેટલું પાણી લીધું છે પાણીને આપણે ગરમ થવા દઈશું પાણી સરસ ગરમ થઈ ગયું છે તેમાં આપણે ધોઈ અને સાફ કરેલી પાલક એડ કરી લઈશું અહીં આપણે અઢીસો ગ્રામ જેટલી પાલક લીધી છે આ રીતે આપણે તેને પ્રેસ કરી લઈશું ગરમ પાણીમાં આપણે તેને બે થી ત્રણ મિનિટ સુધી કૂક કરી લઈએ તમે જોઈ શકો છો પાલક સરસ બ્લાન્ચ થઈ ગઈ છે પાલક બ્લાન્ચ થશે એટલે તેનો સરસ ગ્રીન કલર આવશે આ ઉપરાંત તેના પાન પણ થોડા સોફ્ટ થઈ જશે બ્લાન્ચ કરેલી પાલકને આ રીતે આપણે ગરમ પાણીમાંથી લઈ ઠંડા પાણી ભરેલા બાઉલમાં એડ કરીશું આ રીતે ઠંડા પાણીમાં એડ કરવાથી તેનો ગ્રીન કલર જળવાઈ રહેશે પાણીમાંથી આ રીતે આપણે પાલકને લઈ તેનું પાણી નીતારી લઈશું પાલક બ્લાન્ચ થઈ ગઈ છે હવે આપણે આગળની પ્રોસેસ જોઈ લઈએ દાળ સરસ બફાઈ ગઈ છે આ રીતે તેને આપણે વિસ્કરની મદદથી વિસ્ક કરી લઈશું અહીં આપણે તેને એકદમ મેસ નથી કરી દેવાની થોડી આખી દાળ જ રાખવાની છે એક કઢાઈમાં ત્રણ ટેબલ સ્પૂન જેટલું ઘી એડ કરીશું તમારે અહીં ઓછા ઘીનો ઉપયોગ કરવો હોય તો પણ કરી શકો આ ઉપરાંત તમે તેને તેલ અથવા તો બટરમાં પણ બનાવી શકો પરંતુ ઘીનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે ઘી થોડું ગરમ થાય એટલે આપણે તેમાં વન ટી સ્પૂન જેટલું જીરું એડ કરીશું હાફ ટી સ્પૂન જેટલી હિંગ એડ કરીશું બે ટેબલ સ્પૂન જેટલા વાટેલા આદુ મરચાં લસણ છે તે એડ કરી લઈએ તમારે અહીં તેની પેસ્ટનો ઉપયોગ કરવો હોય તો પણ કરી શકો બે મિનિટ સુધી તેને આપણે શેકી લઈએ બે મીડિયમ સાઇઝની ડુંગળીને બારીક સમારી લીધી છે તે એડ કરીશું ડુંગળીની કચાશ દૂર થાય ત્યાં સુધી તેને આપણે શેકી લઈશું બે મીડિયમ સાઇઝના ટામેટાને બારીક સમારી લીધા છે તે એડ કરીશું વન ટીસ્પૂન હળદર અને એક ટેબલ સ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું એક ટેબલ સ્પૂન જેટલું ધાણાજીરું એડ કરી લઈએ વેજીટેબલના ભાગનું મીઠું એડ કરી લઈશું મિક્સ કરી લઈએ ટામેટા સોફ્ટ થાય ત્યાં સુધી તેને આપણે ચઢવા દઈશું ટામેટા સોફ્ટ થઈ ગયા છે બ્લાન્ચ કરેલી પાલક એડ કરી લઈએ દાળ એડ કરીશું મિક્સ કરી લઈએ અડધા કપ જેટલું પાણી એડ કરીશું દાળની કન્સિસ્ટન્સી તમારે જે મુજબની રાખવી હોય તે મુજબ પાણી એડ કરવું હાફ ટેબલ સ્પૂન જેટલો ગોળ એડ કરીશું ટામેટાની ખટાશ બેલેન્સ થાય તે માટે અહીં આપણે ગોળ એડ કર્યો છે હાફ ટેબલ સ્પૂન જેટલો ગરમ મસાલો એડ કરી લઈએ હાફ ટી સ્પૂન જેટલો લીંબુનો રસ એડ કરીશું મિક્સ કરી લઈએ ઢાંકણ ઢાંકી તેને આપણે પાંચથી સાત મિનિટ સુધી ચઢવા દઈશું ગરમા ગરમ દાલ પાલક રેડી થઈ ગઈ છે તેને આપણે સવ કરી લઈશું આ રીતે એક સવિંગ કઢાઈમાં સવ કરીશું લીલા દાણા એડ કરી લઈએ તેમાં એડ કરવા માટેનો વઘાર રેડી કરી લઈએ એક વઘારીયામાં વન ટેબલ સ્પૂન જેટલું ઘી એડ કરીશું વન ટી સ્પૂન જેટલું જીરું એડ કરી લઈએ જીરું તતડવા લાગે એટલે આપણે ગેસ ઓફ કરી દઈશું ઘીને આપણે થોડું ઠંડુ થવા દઈએ ચપટી હિંગ એડ કરીશું હાફ ટીસ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી લઈએ ચમચીની મદદથી આ રીતે હલાવી તેને આપણે શેકી લઈશું વઘાર એડ કરી લઈએ વઘારમાં તમારે અહીં સૂકા મરચાં લસણ અને મીઠી લીમડીના પાન એડ કરવા હોય તો પણ કરી શકો ડુંગળી અને ટામેટાથી તેને આપણે ગાર્નિશ કરીશું તમારે અહીં તળેલી ક્રિસ્પી ડુંગળી એડ કરવી હોય તો પણ કરી શકો તો તૈયાર છે આપણી એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ દાલ પાલક તેની સાથે તમે રોટી પરોઠા અથવા તો રાઈસ સર્વ કરી શકો છો ખૂબ જ ટેસ્ટી બને છે તમે પણ જરૂરથી ટ્રાય કરજો રેસીપી કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જણાવજો ફરીથી મળીશું આવી નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય એન્ડ એન્જોય યોર ફૂડ